स्वच्छ
शब्दों नीचे लीटी
ઘંટડી દોરવાની કહેલી છે. તો તમે જુઓ, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ફકરો જે છે એ આપેલો છે, બરાબર. તો એ ફકરાનું જે છે એ પહેલા આપણે સૌ પ્રથમ પહેલા આપણે વાંચન કરીએ. કેતને શિક્ષકને પ્રશ્ન પૂછ્યો, સાહેબ આ શ્વાસ ઉચ્છવાસ એટલે શું? સાહેબ બોલ્યા, કેતન આપણે નાક વડે જે હવા લઈએ તે ક્રિયાને શ્વાસ કહેવાય અને જે નાક વડે હવા બહાર કાઢીએ તે ક્રિયાને ઉચ્છવાસ કહેવાય. જેમ સ્વચ્છ પાણી શરીર માટે સારું તેમ સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ હવા જરૂરી છે, બરાબર. તો આ એક ફકરો લખેલો છે. હવે એમાંથી આપણે શું શોધવાનું છે? તો કે સ્વ સ્ન અને શ, બરાબર, છ. તો આ ત્રણે ત્રણ શબ્દો શોધીને આપણે લખવાના છે. તો સોરી, આપણે એની નીચે જે છે એ લીટી દોરવાની છે, લાઈન દોરવાની છે. તો હું અહીંથી જે રીતે બોર્ડ ઉપર કરાવું એ રીતે તમારે ત્યાં લાઈન જે છે એ કરવાની છે. હવે જુઓ, પહેલી જ લાઈન છે કે તારી શિક્ષકને શું પૂછ્યું? તો કે પ્રશ્ન પૂછ્યો. તો પ્રશ્ન નીચે શું આવશે? લાઈન દોરવાની છે, બરાબર. પૂછ્યો, સાહેબ આ શ્વાસ, તો શ્વ નો ઉચ્ચાર થયો અહીંયા શ્વાસ અને ઉચ્છવાસ એટલે શું? હવે સાહેબ બોલ્યા, કેતન આપણે નાક વડે જે હવા લઈએ તે ક્રિયાને શું કહેવાય છે? શ્વાસ કહેવાય. અને જે નાક વાટે બહાર કાઢીએ તે ક્રિયાને શું કહેવાય છે? ઉચ્છવાસ કહેવાય. જેમ સ્વચ્છ, અહીંયા શું થયું? ર અને છ ભેગા થયા અને છ નો ઉપયોગ થયો. કે સ્વચ્છ પાણી શરીર માટે સારું તેમ સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ હવા જરૂરી છે, બરાબર. તો આ ફકરામાં છે એ આટલા શબ્દો જે છે એ આપણને આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીની નેક્સ્ટ પ્રવૃત્તિ જોઈએ આપણે. હવે એમાં જુઓ તમને શું આપેલું છે કે છ સ્ન અને સ્વથી બનતા શબ્દોને ખાનામાં મૂકો. હવે તમને અહીંયા અમુક શબ્દો આપેલા છે. પ્રશ્ન સ્વેચ્છાએ આ અહીંયા હું જે બોર્ડ ઉપર લીટી દોરેલી છે તમારે પણ દોરવાની છે, બરાબર. અહીંયા હવે જો પ્રશ્ન જુઓ, પ્રશ્ન સ્વેચ્છા અશ્વ ઈચ્છા પાશ્વ શ્વેત હિતેચ્છુ ઈશ્વ પીચ કમિશનર ઓછો વિશ્વ તુચ્છ વિશ્વાસ અને કચ્છ, બરાબર. આટલા તમને નામ આપેલા છે. હવે અહીંયા તમારે ત્રણ ખાના આપેલા છે. તો પેલા છે છ નું ખાનું, પછી છે તમારે અહીંયા ન નું ખાનું અને પછી અહીંયા છે સ્વ નું ખાનું, બરાબર. તમને બધાને ખાના એક સરખા જ આપેલા છે. કેટલા ખાના છે? તો કે છ ખાના તમને બધાને આપેલા છે. આપણે અહીંયા છ ખાના છે એ કાઉન્ટ કરી લખીએ. તો આપણે અહીંયા આ છ ખાના છે એ રેડી કરી દીધા છે, બરાબર. હવે આપણે બધા શબ્દોને છે એને આપણે દર્શાવીએ. તો પહેલું છે પ્રશ્ન, તો શેમાં આવશે? અહીંયા લખો, ચાલો પ્રશ્ન. પછી શું છે? સ્વેચ્છા, તો અહીંયા આવશે, બરાબર, સ્વેચ્છા. પછી ત્રીજું છે અશ્વ, આવશે શ્વના ખાના. પછી આપણને આપેલું છે ઈચ્છા, તો ઈચ્છા ક્યાં આવે? પહેલા ખાના. પછી છે પાશ્વ, તો પાશ્વ છેલ્લા ખાનામાં. પછી જુઓ શ્વેત, શ્વેત પણ પહેલા ખાના, સોરી છેલ્લા ખાનામાં. પછી છે હિતેચ્છુ, તો હિતેચ્છુમાં ર અને છ આવે એટલે પહેલા ખાનામાં હિતેચ્છુ. પછી છે ઈશ્વર, સ્વનો પ્રયોગ થયો તો છેલ્લા ખાનામાં ઈશ્વર. પછી છે પીચ, તો પીચ ક્યાં આવશે? પહેલા ખાનામાં પીચ.
પછી છે કમિશનર, તો સીમા આવશે કમિશનર ટીયા આવશે કમિશનર. હવે જુઓ અહીંયા શ અડધો થઈ ગયો છે બરાબર અને ન લાગેલું છે કમિશનર. પછી છે ઓછવ, તો એ પહેલા ખાના ઓછવ. પછી છે વિશ્વ, તો વિશ્વ આવશે છેલ્લા ખાના. પછી છે તુચ્છ, તો અહીંયા શું આવશે તુચ્છ. પછી છે વિશ્વાસ, તો વિશ્વાસ છેલ્લા ખાનામાં. પછી છે કચ્છ, તો અહીંયા જગ્યા નથી લખવાનો, અલ્પ વિરામ કરીને લખી નાખો કચ્છ. તો આ થઈ ગયા છ ન અને શ્વ વાળા શબ્દો. હવે જુઓ ગીત નીચે આપેલું છે બરાબર. ચિત્ર ગયું બદલાય, તો બધાને આ કોષ્ટક જે છે એ પૂર્ણ થઈ ગયું હશે. હવે આપણે જોઈએ ગીત. ચિત્ર ગયું બદલાય, તો આપણે જોઈએ હવે આપણને એક ગીત આપેલું છે, તો એ ગીત ઉપર એ ગીત છે એને આપણે સમજવાનું છે અને અહીંયા હું જે સમજાવું એમાં તમારે ધ્યાન આપવાનું છે. હવે જુઓ એમાં શું છે. એક દિવસ પીછી લઈ રામુ કંઈક ચિત્રવા બેઠો, તો ચિત્ર બનાવવાનું હતું, ચિત્ર શું થઈ ગયું બદલાઈ ગયું, બદલાય ચિત્ર ગયું બદલાય. એક દિવસ પીછી લઈ રામુ કંઈક ચિત્રવા બેઠો, સરસ મજાનો રંગ ભરીને કરે રસરકો હેઠો, ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ, પળમાં પીંછી મોડીને એ કંઈક ચિત્રતો ખાસ, ચિત્ર રૂઢું ત્યાં એને કીધું આવ સાંજનું દોરી દીધું, પીછી મૂકી દે બાજુએ કામ બધું સંકોરી લીધું, ને એવામાં રાત પડી ગઈ રંગ ગયા ક્યાં ઉડી, રામુએ લઈ રંગ શ્યામને આવ દીધું ઢબૂરી, ત્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા તમટમ તારા, રામુએ પાછા પીછીથી ચિતરિયારે ચમકારા, ત્યાં પડી ગઈ સવાર આગનું ચિત્ર ગયું બદલાય, પંખી કલર કરતા ગાતા તે જ ગયું પથરાય, રામુ મૂંઝાતો બેઠો કે કેમ કરી ચિતરવું, સાંજ ઉપર તો રાત કરી પર અજવાળું ક્યાં ભરવું. તો આ કવિતા છે એ કીર્તિદાસ બ્રહ્મભટ્ટ દ્વારા લખાયેલી છે. હવે જુઓ આપણે એને સમજીએ બરાબર. એક દિવસ પીછી લઈ રામ કંઈક ચિતરવા બેઠો, આપણે વોટર કલરની જે બ્રશ આવે પીછી આવે બરાબર, તો એ શું કહે છે કે એક દિવસ એ પોતે પીછી લઈને છે પોતે કંઈક ચિતરવા બેઠો, કંઈક દોરવા માટે બેઠો, સરસ મજાનો રંગ ભરીને કરે લસરકો હેઠો, અને પીછીમાં પોતે રંગ ભરીને શું કરે છે એક લસરકો પાડે છે, ઘડીક વાર એ રંગ જોઈને ઘડીક જુએ આકાશ, થોડીક વાર પોતે તે રંગ જુએ છે ને થોડીક વાર પોતે શું જુએ છે ઉપર આકાશ જુએ છે, પળમાં પીછી બોલીને એ કંઈક ચિતરતો ખાસ, થોડીક જ ક્ષણોની અંદર પળ એટલે કે ક્ષણોની અંદર એમણે પીછી બોલીને કંઈક ચિતરે છે ખાસ પ્રકાર. હવે પાછળ પેજ નંબર 130 પર ચિત્ર રૂડું ત્યાં એને કીધું આ સાંજનું દોરી દીધું બરાબર. હવે ચિત્ર એણે એવું તૈયાર કરી દીધું, શું દોરી દીધું ચિત્રની અંદર, તો કે સાંજનું ચિત્ર, સાંજનું જે આકાશ છે એવું ચિત્ર છે એમણે દોરી બનાવેલું છે, પીછી મૂકી દે બાજુએ કામ બધું સંકોરી લીધું. હવે પછી એણે પીછી છે એ સાઈડ ઉપર મૂકી અને એનું કામ છે એ બધું સંકોરી લીધું, ને એવામાં રાત પડી ગઈ રંગ ક્યાં રંગ ગયા ક્યાં ઉડી, અને પોતે એવામાં કામ કરતા કરવામાં જ એમને રાત પડી ગઈ અને એને એમ થયું કે આ બધા રંગ તો ક્યાં ઉડી ગયા છે, રામુએ લઈ રંગ શ્યામને આબ દીધું ઢબૂરી, તો કે રામુએ તો છે રંગ લઈને શ્યામનું આબ છે એમણે ભરી દીધેલું છે, ત્યાં તો દીઠો ચાંદલીઓને દીઠા ટમટમ તારા, રાત્રે આકાશમાં શું દેખાય છે ચાંદ.
અને આકાશમાં શું ચિતર્યું એ ચમકારા બરાબર તારલાઓ ચમકાવ્યા ત્યાં જ પડી ગઈ સવાર આગનું ચિત્ર ગયું બદલાય હવે એને તો ચિતરતા સવાર પડી ગઈ અને ત્યાં તો આગનું ચિત્ર કેવું થઈ ગયું એ પણ બદલાઈ ગયું હવે આમાં શું થઈ ગયું અજવાળું થઈ ગયું પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરા હવે સવાર પડતા પડતા ને શું થાય છે સાથે સાથે તો કે પંખીઓનો કલરવ છે શોર બકોર ચાલુ થઈ જાય છે અને સવાર પડે એટલે તડકો જે છે કૂણો તડકો એ ધરતી પર આવી જાય છે એટલે કે ધરતી પર તેજ પથરાઈ જાય છે રામ મૂંઝાતો બેઠો કે કેમ કરી ચિતરો હવે રામ તો પોતે મૂંઝાઈ ગયો કે મારે આ બધું કેમ ચિતરવું સાંજ ઉપર તો રાત કરી પણ અજવાળું ક્યાં ભરવું શું કહે છે સાંજ ઉપર તો રાત કરી પણ હવે અજવાળું કેવી રીતે ભરવું હવે જુઓ આ કવિતા આપેલી છે બરાબર આ કવિતા છે હવે તમે આ શબ્દ જુઓ છો તો કે જુઓ કે તમારે આ શબ્દો આવે ક્યાં આવ્યું પછી કીધું આવ્યું પછી છે રૂડું પછી છે સંપૂરી બધા બરાબર આ ઘણા બધા શબ્દો આ કવિતાની અંદર આવ્યા છે કે જેની માથે અનુસ્વર એટલે કે બધાની માથે બિંદુ આપેલું બરાબર તો આ બધા શબ્દો છે એ આ કાવ્યની અંદર વધારે ઉપયોગ થયેલો છે તો આપણે શું કહેતા કે જે અક્ષર પર બિંદી છે બરાબર આ બધા અક્ષર પર જે બિંદી એટલે કે આ બિંદુ જે આપેલું છે તે અક્ષર આવે ત્યારે નાક દબાવી તે શબ્દ બોલો હવે તમને જે નીચેના શબ્દો આપેલા છે એ જે શબ્દ ઉપર બિંદી આવે એ શબ્દ પર જ તમારે બોલવાનું છે હવે જુઓ એમાં પીચી રંગ સાંજ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે બિંદી પર અક્ષર આવેલા હતા બરાબર તો ત્યાં આપણે શું દબાવવાનું હતું તો કે નાક દબાવવાનું તો હું અહીંથી બોલું તો તમારે અક્ષર ઉપર છે તમારે નાક છે એ દબાવવાનું છે બરાબર હું અહીંથી બોલું છું પીચી તો પી ઉપર શું આવે બિંદી આવે તો તમારે નાક દબાવવાનું છે રંગ પછી છે સાંજ પછી છે સંકોરી પછી છે ક્યાં પછી ચાંદલિયો ત્યાં અને પંખી એમાં રંગમાં ર ઉપર સાંજમાં સા ઉપર સંકોરીમાં સ ઉપર ક્યાંમાં યા ઉપર ચાંદલિયોમાં ચા ઉપર ત્યાંમાં યા ઉપર આપણે અહીંયા બોર્ડ ઉપર જે છે એ બતાવેલું છે અને પંખીમાં પ ઉપર બરાબર હવે પછીનો નેક્સ્ટ પ્રવૃત્તિ છે વાતચીતની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ